તાજેતરમાં રાષ્ટ્રીય કિસાન સંઘના અરવિંદસિંહ રણાએ રજૂઆત કરી હતી કે તાજેતરના સંજોગોમાં ખેડૂતો ખેતીના કામ અંગે ખેતરમાં જઈ શકતા નથી જેના પગલે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે આવી રજૂઆતના પગલે ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર એમ ડી મોડિયાએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના ખેડૂતો ખેતીમાં કામ અંગે ખેતીને લગતા વાહનો અને સાધનો લઈ ખેતરમાં જઈ શકશે આ બાબતે કોઈપણ પ્રકારની કનડગત ખેડૂતોને કરવામાં આવશે નહીં એટલું જ નહીં પરંતુ તૈયાર પાકને વેચાણ કરવા અંગે પણ ખેડૂત વાહન અને સાધનોનો ઉપયોગ કરી શકશે એમ પણ ભરૂચ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું ભારત સરકારે અને ખાસ કરીને ગુજરાત સરકારે ખેડૂતો માટે લોકડાઉનની પરિસ્થિતિની અંદર કેટલીક રાહતો જાહેર કરી છે જે રાહતો ખાસ કરીને આપના ધ્યાને મૂકું છું એક તો ખેતી ઉત્પાદન જે છે એને વેચવા વેચાણ કરવા ઈચ્છતા હોય તો જે વેચાણ કરવા માગતા વેપારીઓને પાસ આપવાના છે અને એ પ્રકારની જોગવાઈ અમે કરવાના છીએ નંબર બે ખેતરે જવા માટે અને મજૂરો જે ફાર્મિંગ ઓપરેશન કરવા માગતા હોય અને મજૂરો તૈયાર હોય તો ત્યાં છૂટાછવા વિસ્તારોની અંદર ખેતી પણ કરી શકે છે ત્રીજી વસ્તુ એ છે કે કોઈ ખેતી વિષયક સાધનો લઈને જવાના હોય ખાસ કરીને હાર્વેસ્ટર જે છે તો એની પણ મંજૂરી આપવાની જોગવાઈ છે એને પણ લઈ જઈ શકે છે એટલે આ રીતે ખાસ કરીને અને તમામને સૂચનાઓ પણ આપી છે ભરૂચ જિલ્લાની અંદર કે જે ફાર્મર્સ જે છે એ ફાર્મર્સને આ ત્રણ બાબતો માટેનું કોઈ તકલીફ ન પડે એનું ધ્યાન પૂરતું રાખવામાં આવશે